નમસ્કાર મિત્રો ન્યૂ સ્ટડી સેવનમાં તમારું સ્વાગત છે અને આજે આપણે ધોરણ નવની અંદર સ્વાધ્યાય બે પોઈન્ટ પ્રકરણ બે બહુપદીઓ અને સ્વાધ્યાય બે આપણે કન્ટેન્ટ શરૂ હતો અને જેની અંદર પાના નંબર અઠ્યાવીસ ઉપર એક દાખલા નંબર પાંચ આપેલો છે અને એમાં લખ્યું છે કે સુરેખ દ્વિઘાત અને ત્રિઘાત બહુપદીમાં વર્ગીકૃત કરો એટલે જે બહુપદીઓ આપી છે ને આપણે એક ઘાત દ્વિઘાત અને ત્રિઘાતમાં છૂટી પાડવાની છે હવે મેં તમને શીખવાડેલું બધા પદની ઘાત પહેલાં ગણી લેવાની કે જેટલા પદ આપ્યો દરેકની ઘાત કેટલી કેટલી છે ને એમાં મોટા મોટી ઘાત એટલે બહુપદીનો ઘાતાંક બરાબર એના આધારે આપણે નક્કી કરવાનું પહેલો દાખલો પહેલું પદ એક છે બીજું પદ એક પહેલું પદ એક નો વર્ગ છે બીજું પદ એક છે તો પહેલા પદમાં ઘાતાંક કેટલો છે બે બીજા બીજા પદમાં એક અને મોટા મોટી ઘાત કેટલી છે બે એટલે બહુપતિનું નામ શું થશે દ્વિઘાત દ્વિઘાત બરાબર બીજો દાખલો ઓછા એક્સની ત્રણ ઘાત પહેલા પદની ઘાત એક છે બીજા પદની ઘાત ત્રણ છે મોટા મોટી ઘાત ત્રણ છે આ બહુપતિ થશે ત્રિઘાત કેટલું સરળ એના પછી ત્રીજો દાખલો વાયની ઉપર એક ઘાત છે વાયની ઉપર બે ઘાત છે કોઈ વાય જ નથી શૂન્ય ઘાત છે મોટા મોટી ઘાત એક બે શૂન્યમાં બે છે અને માટે આ દ્વિઘાત તો આ રીતે દ્વિઘાત બહુપદી સુરેખ એટલે એક ઘાત દ્વિઘાત એટલે બે અને ઘાત્રી એટલે ત્રણ ઘાત તો અહીંયા જુઓ તો એક્સમાં એકની સાથે કોઈ એક્સ નથી એટલે ચલ જ નથી ચલ છે પણ એની ઘાત કેટલી છે એક અને માથે આ એક ઘાત પણ એક ઘાતનું નામ શું પાડ્યું છે સુરેખ એના પછી ટી ની ઉપર એક ઘાત છે એટલે આ પણ સુરેખ બહુપદી છે ત્રીજું એની પછી છઠ્ઠું આરની ઉપર બે ઘાત છે એટલે દ્વિઘાત બહુપદી થશે સાત સાતનો દાખલો સાતની ઉપર ત્રણ ઘાત છે એટલે આ ત્રિઘાત બહુપતિ થશે સાવ સરળ ઘાતના આધારે ઘાત ગણી પદમાં મોટા મોટી હોય એ તમારી બહુ બધી થશે હવે આવા પ્રેક્ટિસ માટેના જા દાખલાઓ વધુ દાખલાઓ પ્રેક્ટિસ તમે જાતે કરો તો એક પ્રેક્ટિસ થઈ જાય અને તમને આ ટોપિક ક્યારેય પણ ન ભૂલાય તો સુરેખ દ્વિઘાત અને ત્રિઘાતમાં તમારે વર્ગીકૃત કરવાના છે અને આ બધા દાખલાઓ નંબર સાથે કોમેન્ટ લખી અને મને નંબર સાથે આંકડાઓ છે એના જવાબ લખીને મને કોમેન્ટ કરવાના છે એટલે મને પણ ખ્યાલ આવે આવતા નેક્સ્ટ વિડીયોમાં હું તમને હું વિડીયો દેખાડું છું તમને તો અહીંયા પોઝ કરી લ્યો વિડીયોને સેજ ચોંટાડી અને બધા દાખલાઓ તમારા કાગળમાં લખી લ્યો અને પછી એના જવાબો લખી અને મને કોમેન્ટ લખીને મોકલી દેશો તો આ વિડીયો તમને જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ કરવાથી મારો નવો વિડીયો જેવો અપલોડ થશે કે તરત તમને તમારા મોબાઈલની અંદર નોટિફિકેશન સ્વરૂપે મળી જશે ધન્યવાદ